રાજકોટમાં તમારા જેવો ટેસ્ટ તો નહીં જ મળે ને ભાવેશભાઈ, કારણ કે બટેટા બુંગડા તો ઘણી બધી જગ્યાએ મળતા છે, પણ એકવાર તમે જે ભાવેશભાઈના બટેટા ખાઈ ગયા ને એટલે તમારા આ જગ્યાએ તો લખો ખાશે ખાશે ને ખાશે. શું કહો? કોઈ જાતનું નામ નથી, કોઈ પણ જાતની પબ્લિસિટી નથી, એમ નામ ખાલી ભાવેશભાઈ, ખાલી ભાવેશભાઈના બટેટા, ખાલી નામ જ કાપી છે, નકર બોર્ડમાં નામ હોય અહીંયા કાંઈ નામ જ નથી. શરૂ કરી દે. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ વ્લોગ્સ. અત્યારે હું છું રાજકોટમાં, રાજકોટમાં મારી સાથે જે અમારા મિત્ર જે હાર્દિકભાઈ. આજે હાર્દિકભાઈ ક્યાં જવાના? આપણે જવાના છે આજે ભૂંગળા બટેટા. ભૂંગળા બટેટા કઈ જગ્યાએ? ગોંડલ રોડ. આજે ગોંડલ રોડના ભૂંગળા બટેટા તીખા છે ને? ફૂલ એમ ફૂલ સ્પાઈસી, એટલે એમાં કંઈ ઘટે જ નહીં, કાંઈ ઘટે નહીં. ને રાજકોટમાં ભાઈ નામચીન વ્યક્તિ છે, જે નામઠામ વગરની દુકાન છે, અહીંયા આપણે જવાનું છે. બટેટા જે ભૂંગરા ને બટેટા બીજું કોઈ વસ્તુ નહીં, સાથે સિંગ છાસ હોય છે. બાકી હવે જઈએ છે આપડે ત્યાં, બધી વિગત આપડે ભાઈ સાથે પૂછી. અને ભૂંગરા બટેટા ની જે થ્રી વ્હીલ છે, રિક્ષા જે આવી ગઈ છે, તો હવે આપણે ભાવેશભાઈના ભૂંગળા બટેટા એ લોકો સેટઅપ કરશે, તે પછી આપણે ટેસ્ટિંગ કરશું. રિક્ષા છે, રિક્ષાને હવે અત્યારે આવી ગઈ છે લારી. ભાવેશભાઈ હવે સેટઅપ કરશે બગીચાની બિલકુલ સામે. દુકાનનું સેટઅપ હવે ખોલે છે. આની અંદર છે ભૂંગળા અને બટેટા. બટેટા અહીંયા લાઈવ બનાવવામાં આવે છે, સાથે જે ભૂંગળાની અહીંયા આમાં સામાન બધું આવતું હોય છે. બટેટા આવી ગયા છે, કટિંગ કરેલા બટેટા. ભાવેશભાઈ ના બટેટા અત્યારે પૂરા મોરા આવી ગયા, કટિંગ કરેલા બાફેલા બટેટા. કેટલા વાગે હોય ભાવેશભાઈ તમે? 4 વાગ્યા પછી. 4 થી સાંજે 8:30. 4 થી સાંજે 8:30. અત્યારે જે કટિંગ કરેલા બટેટા ઘરેથી લઈ આવે, પ્રોસેસ તો આની હવે થશે. બપોર પછી કરતા હશો ને? હા, 12 વાગ્યા પછી. તૈયારી અહીંયા બનાવવાના આવે, લાઈવ લાઈવ અહીંયા બનાવવા. કેટલા કિલો બટેટા હોય? આ 70 છે, પછી બીજા જોઈએ એમ બનતા જાય. કોઈ એમ આવે? હા, ચટણી આ કાચો માલ થી કમ્પ્લીટ થશે ત્યાં લગી ને પ્રોસેસ થઈ જાય. કસ્ટમર તો ચાલુ થઈ ગયા અત્યારે, 4 વાગ્યા ટાઈમ પછી ચાલુ થઈ ગયા. હવે તમારે જેમ જાતો જાય એમ ભીડ ચાલુ થઈ જાય. કસ્ટમર પણ અત્યારે આવી ગયા છે બટેટા ની મોજ માણવા. મસ્ત મજાની તીખી તીખી ચટણી આવી ગઈ છે. કંટ્રોલ. ને ભાવેશભાઈ ના, ભાવેશભાઈ કેટલા ટાઈમ, કેટલા વર્ષ જૂનું છે? 16 વર્ષ થઈ ગયા આ જગ્યા ઉપર. જો હવે ધડબડાટી ચાલુ થશે અમારા ભાવેશભાઈના બટેટા. રાજકોટમાં તમે આવા બટેટા હજી સુધી નહીં ખાતા હોય આમ? તમે આ બટેટા શીખા ક્યાંથી આ જે બનાવવાની રીત? ના, અમારે તો પહેલેથી પપ્પાને એ બધું બનાવતા. હું જેતપુર પહેલા હતો, હું મૂળ ગામ નગર પીપળિયા. લાંબી એક અરજી છે? ના, અલગ આવે, આ ગ્રેવી આવે. સ્પેશિયલ ચટણી આ જ ગયો.
આ ટેસ્ટ માટે આ ઘટે જ નહીં સ્પેશિયલ. ભાઈ ભાઈ કલર પકડાઈ ગયો હવે જોરદાર. આની ઉપર શું હજી આવશે? હજી ખાટી અને ગરમ મસાલાની ચટણી આવશે. ખાટી અને ગરમ મસાલાની ચટણી. આ સેટઅપ તમે ચાલુ કરો કેટલો ટાઈમ લાગે? અડધી કલાક. અડધી કલાક. હા બધું કમ્પ્લીટ થતા 20-25 મિનિટ જેવું થાય. આપણે એક્ઝેક્ટ લોકેશન ગોલ્ડન રોડ ST વર્કશોપ બગીચાની બાજુમાં. બગીચાની સામે સામે અહીંયા બગીચો છે. આ ગોંડલ હાઈવે છે એની એક્ઝેક્ટ સામે છે ભવેશભાઈના બટેટા. અને આ ઉપરથી નાખી દીધી છે ખાટી. ખાટી છે ને? ખાટી મસાલાવાળી. આને બધું મિક્સ કરી નાખે હવે. હવે ચાલુ થશે ગળમાંથી. અને એકરસ કરી નાખો ને. આખા અંદર લગી મસાલો ઉતરી જાય. જોતા જ મોઢામાં પાણી આવી એવા બટેટા છે આપણા ભવેશભાઈના. અહીંયા ફક્ત ભૂંગળા ને બટેટા સાથે સીંગ આપવામાં આવે છે. છાશ પણ મળી જાય. ભાઈ આપણા નંબર શું છે ભાઈ? 97-2-79 015-10 97-2-79 015-10. ભાઈના કોન્ટેક્ટ નંબર છે, ફોન કરીને પણ અહીંયા તમે આવી શકો છો. ગોંડલ રોડ ST વર્કશોપ બગીચાની બાજુ. બગીચાની બાજુ. આ ભવેશભાઈની જે આ છે લારી છે ત્યાં ST ગઈ છે. અહીંયા ભવેશભાઈની લારી છે ને સામે દેખાય તમને પ્રભુ લસી એ કહેવાય ને. અહીંયા પ્રખ્યાત છે રાજકોટની અંદર. કસ્ટમર વેઇટ કરે છે બટેટા મળી રહ્યા છે. હવે આની ઉપરથી આવશે કોથમીરનો શણગાર. આજે તો બધા લોકોને આમ મોઢામાં જોઈને આમ પાણી આવતું હશે. રાજકોટમાં તમારા જેવો ટેસ્ટ તો નહીં જ મળે ને ભવેશભાઈ, કારણ કે બટેટા ભૂંગળા તો ઘણી બધી જગ્યાએ મળતા હોય છે. પણ એકવાર તમે જે ભવેશભાઈના બટેટા ખાઈ ગયા ને એટલે તમારે આ જગ્યાએ તો લખો ખાશે ખાશે ને થશે. કોથમરીનો ઉપરથી શણગાર નાખી દીધો છે. હવે આની ઉપર શું આવશે? ચટણી. ઉપર ચટણી. ઉપરથી જે કરી એ બટેટાને લાલ ઘૂમ બનાવે એ ચટણી. ભાઈ સાંજે તો નવરાત નહીં થતો હોય. હવે હવે ટાઈમ આજ બુધવાર છે ને એટલે હજી ટ્રાફિક મોડો થાય. કેમ કે આજ રજાનો માહોલ હોય એટલે બધા 5:30-5 બધી આવે. બાકી આડે દીએ તમે કોઈ પણ ટાઈમે આવો એટલે 4 વાગે ચાલુ થઈ જાય. ટાટોડાના તો ભૂખા બોલાય ને ગરમી ચડાઈ દે ને. અને આડે દીએ શું હોય કે કારખાના ને એ બધું ઇન્ડસ્ટ્રી ચાલુ હોય એટલે 4 વાગે ચાલુ થઈ જાય. આજે રજાનો માહોલ છે. તમને અહીંયા બટેટા તીખા લાગે તો સામે પ્રભુ લચ્છી છે. પ્રભુ લચ્છી પી લેવાની. કારણ કે આ બટેટા એટલા સ્પાઇસી હોય છે ભવેશભાઈના. તમે કયો એટલું કરી દે છે તીખું. પણ એક વાર જો ટેસ્ટ કોઈ અહીંયા માણી જાય એટલે અહીંયા બીજી વાર ધક્કો તમારે અવશ્ય થાય. ભવેશભાઈની આ લારીની અંદર ચોખ્ખાઈ એટલી બધી છે કે તમને અહીંયા માખી પણ નહીં જોવા મળે. તમે જુઓ ક્યાંય ડાઘો તમને નહીં જોવા મળે આખા ખાલાની અંદર. બટેટા થઈ ગયા છે રેડી. ચમચી પણ તમે એમ રહી છે રંગબેરંગી કલરવાળી. અને અહીંયા જે સિંગ છે સિંગના ફોતરા અહીંયા વિશાલભાઈ કાઢી રહ્યા છે. ફોતરાવાળી સિંગ નહીં ખવડાવવાની ને? દાણા જ ખવડાવવાના પ્યોર. વિજય કંપનીની છે. વિજય કંપનીની સિંગ છે. અને આ બાઉલની અંદર બટેટા આપવામાં આવશે. હવે તૈયારી ચાલુ. ચલો ભાઈ
પાંચ અત્યારે કસ્ટમર જે અત્યારે હમણાં લાઈનો લાગશે, પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે બટેટા ભૂંગળાની. આવી રીતના બટેટા બાઉલની અંદર આપવામાં આવે છે વાટકાની અંદર અને સાથે સિંગ. આજે તીખી ચટણી ને ઉપરથી ગ્રેવી. વિશાલભાઈ અત્યારે જે બાઉલમાં આપણા બટેટા બને છે એની પ્રાઇસ શું હોય છે? 30 રૂપિયા. 30 રૂપિયામાં પ્લેટ સિંગ ને ભૂંગળા ત્રણ વસ્તુ આવી આવી બરોબર. સિંગ જોતી મળી જાય, છાશ જોતી મળી જાય, છાશ પણ રાખો. હા, છાશ બસ 10 રૂપિયા. અમારી મસ્ત મજાની ચટપટી અમારી જે બટેટા ખવડાવો. ફૂલ સ્પાઇસી છે, તીખા કરવાના કારણ કે ઠંડીનું મોસમ છે અને ઉપરથી તરી નાખીને ગ્રેવી નાખાય ચટપટી જોવા. તીખીને ધમધમતી ભૂકા બોલાય ના પણ નાની ઉપરથી આવશે લીંબુ, લીંબુનો રસ. આ બટેટા આમ ચમચીથી બાઈટ લઈને તો પણ મજા આવશે, સાથે ભૂંગરા ખાવાનું લોકો પ્રિફર કરતા હોય છે. આવી ગયા છે આપણા ભૂંગરા, સોરી જય ભૂંગરા અહીંયા છે. અત્યારે અમારે જે બટેટાની પ્લેટ આવી ગઈ છે, આ પ્લેટની પ્રાઇસ છે માત્ર 30 રૂપિયા. સાથે આવે છે ભૂંગરા અને બટેટા ભૂંગરા. 30 રૂપિયાની પ્રાઇસ છે. છાશ એક્સ્ટ્રા છે, આના છે 10 રૂપિયા. મસાલાવાળી છાશ છે, છાશ પણ એકદમ રગડાવાળી છે. સુરત હતો પેલા, અજા 6-7 વર્ષ ત્યાં ધંધો કર્યો, 16 વર્ષ રાજકોટમાં. રાજકોટમાં ભાઈ ધૂમ મચાવે છે. એકવાર જો ભાવેશભાઈના બટેટા તમે ખાઈ ગયા એટલે અહીંયા મોજ આવી જશે, તમે વારંવાર અહીંયા આવવું જ પડશે. હા, બાકી એક વસ્તુ ભૂલી ગયો હું, આ દુકાનમાં તમને ક્યાંય નામ જ નહીં દેખાય. નામ ટામ વગરની દુકાન છે. ચણા છે, બટેટા શું કઈ વેચે કઈ ખબર જ નહીં, ખાલી નામ જ કાપી ભાવેશભાઈ ના બટેટા. અહીંયા ફક્ત બટેટા ને ભૂંગરા જ મળે છે, બીજી એકે વસ્તુ મળતી નથી. પણ લોકોનો ભાઈ એટલો પ્રેમ છે કે રાજકોટના વતની જેટલા છે આ જગ્યાએ તો મુલાકાત લે જ છે. અને આપણી પાસે સાથે અહીંયા કસ્ટમર છે, એની સાથે પણ આપણે વાત કરશું. અહીંયાના બટેટા કેવા લાગે? જોરદાર છે, જોરદાર, એકદમ તીખા. જો ભાવેશભાઈ આવે ને એટલે લાઈન લાગે, પેલા સેટઅપ કરતા ગોઠવવા ત્યાં તો 10-15 જણા વેઇટિંગમાં હોય. 100% વેઇટિંગમાં હોય. કેવા અહીંયા મોજ આવી જાય, મોજ આવી જાય. ગરમી ચડાય, એકવાર ખાતા જાવ મજા આવે ને. મોજ એ મોજ. માઇક પણ નથી રહેતું, ભૂંગરાનો ટેસ્ટ પણ આમ મોઢામાં એટલો છવાઈ ગયો છે. તીખું લાગે, છાશ પીતું જવાનું, ભૂંગરા ખાતું જવાનું. હા હા, છાશ પણ એવી છે, રગડા જેવી એકદમ. તો હવે અહીંયા વિડીયો આજ પૂરો કરીએ, મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મોકલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય. રાજકોટના હોય તો આ જગ્યાએ ચોક્કસથી પહોંચી જજો.